0.6 ને સંખ્યા રેખા પર દર્શાવો. અહીં નીચે એક સંખ્યા રેખા આપેલ છે અને તેને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એક સરખા ભાગોમાં વિભાજિત કરેલ છે. આમ 0 થી 1 વચ્ચે આ જે ટીકમાર્ક કરેલ છે તેના વડે 10 ભાગ કરવામાં આવ્યા છે. આમ પાસપાસેની કોઈ પણ બે નિશાનીઓ વચ્ચે, દાખલા તરીકે આ પહેલી બે નિશાનીઓ વચ્ચેની જે જગ્યા છે તેને 1 દશાંશ વડે દર્શાવી શકાય. તે આ 10 એક સરખા ભાગમાંથી એક ભાગ છે તેમ દર્શાવે છે, કુલ અંતરનો 1 દશાંશ ભાગ. હવે આપણે જે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે તે સંખ્યા છે 0.6. આમ આ જે 6 છે તે દશાંશના સ્થાને છે, માટે આપણે તેને આ રીતે વાંચી શકીએ, 6 દશાંશ. અથવા જો અપૂર્ણાંક તરીકે લખવું હોય તો તેને લખાય 6 દશાંશ. હવે જો આ 10 ભાગમાંથી એક ભાગ એ 1 દશાંશ દર્શાવે છે અને આપણે દર્શાવવા છે 6 દશાંશ, માટે આ એક સરખા ભાગમાંથી 6 ભાગ લેવા પડે, 10 માંથી 6 ભાગ. આમ આપણે પહેલાથી શરૂ કરીએ. આમ 1, 2, 3, 4, 5 અને 6 અને અહીં એક બિંદુ કરીને દર્શાવીએ 6 દશાંશ.